ના કોટિયા ગામને બસ મળી છે. આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી છે. પ્રથમ વખત સરકારી બસ મળતા સ્થાનિકોમાં ખુશી છવાઈ. ગામ લોકોએ વાજતે ગાજતે બસનું સ્વાગત કર્યું. સ્થાનિકોએ બસમાં બેસી અને મુસાફરી કરી. વડોદરામાં મંડપ ઉભા કરી મરી મસાલાનો ધંધો કરતા વેપારીઓ પર પાલિકાએ સપાટો બોલાવ્યો છે. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ નજીક લાયસન્સ વગર મંડપ બાંધી લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ કરતા હતા. જોકે સંચાલકે ફૂડ સેફટી સર્ટિફિકેટ માટે અગાઉ અરજી કરી હતી, પરંતુ તેને નામંજૂર કરાઈ હતી. લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ. આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે, પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ, જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે, પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ. તો સુરતના અઠવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે યુવકની હત્યા કરાઈ. અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કરી હત્યા નિપજાવી ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. યુવકના મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. તો આ તરફ હવે વાત કરીએ મહાસંગ્રામની. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગાંધીનગરમાં આજે 200થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં ભળ્યા છે. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કેસરિયો ધારણ કર્યો છે. વિવિધ જિલ્લાના એસટી સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો. અખિલ ભારતીય અધિમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસિંહભાઈ ભારભીડિયા સહિતના 200થી વધુ સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સીઆર પાટીલે સેમ પિત્રોડાના સાઇટ ટેક્સવાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા. પાટીલે કહ્યું કે રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી કે મનમોહન સિંહ, કોંગ્રેસની બથરાવટી મેલી છે. લોકોના હકનો હિસ્સો કોઈ છીનવવાની કોશિશ કરશે તો ભાજપ જરા પણ નહીં ચલાવી લે. તો કોંગ્રેસની મથરાવટી જ મેલી છે તેવું પાટીલે નિવેદન આપ્યું અને અનુસૂચિત સમાજના અમુક લોકો ભાજપમાં ભળ્યા છે. ગાંધીનગરથી આ દ્રશ્યો છે કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપમાં હજુ પણ ભરતી મેળો યથાવત છે. કુંભાણી વિવાદમાં ખોટી સહીનો મુદ્દો ભાજપ, જ્યારે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ દિલ્હી મોકલ્યો છે. દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલાયો છે. જો ગુનો સાબિત થાય છે તો 3 વર્ષની સજાની જોગવાઈ છે. રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ હવે દિલ્હી મોકલ્યો છે. દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. જો ગુનો સાબિત થાય તો 3 વર્ષની સજાની જોગવાઈ છે. સુરતથી મહત્વના સમાચાર. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. નિલેશ કુંભાણીના ટેકેદારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. કોંગ્રેસ કાર્યકરે ટેકેદારની સહીની એફએસએલ તપાસ કરવાની માંગ કરી છે. સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી. સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યો છે. ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરી એક તરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. એ લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા, એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે, એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથીને જ ભરતા હતા અને અમારી નજર સામે જ એ લોકોના ફોર્મ ભરાણાને સાઇન કરી દીધી, એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી, પણ અમારી એફિડેવિટ જે હતી એ એક્સેપ્ટ કરી નથી. જ્યારે અમારી એફિડેવિટ ત્યાં પડી આ લોકોની, એ ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી, એની બહાર નહોતી, એટલે સૌથી પહેલાં ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંધાઈ રહી છે કે ચૂંટણી પંચે એમની સહીઓ હતી અને એફએસએલમાં મોકલવી જોઈએ. નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષી હતા, એવું એફિડેવિટ આ લોકો આપતા હોય તો નિલેશ કુંભાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ, પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે
એકતરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે. સુરતની વાત, સુરતના કોંગ્રેસના એક સમયના ઉમેદવાર અને હાલ ગાયબ નિલેશ કુંભાણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખુદ કુંભાણીના પત્નીએ નિલેશ કુંભાણીનું લોકેશન બતાવ્યું છે. કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેમના નિવાસસ્થાને પહોંચ્યા. કુંભાણીના પત્નીનો મોટો દાવો છે કુંભાણી પરિવાર સાથે સંપર્કમાં છે. ફોર્મ રદ થાય તો લોકો સાથે નહીં, પરિવાર સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ કાર્યકરો પર કુંભાણીના પત્નીનો મોટો આક્ષેપ છે. કેટલાક કાર્યકરો કુંભાણીને બદનામ કરવાનું કામ કરે છે. ભાજપમાં જોડાવાની વાત પર પણ તેઓ બોલ્યા છે કે કુંભાણીના પત્ની લોકો સાથે ગમે તેવું બોલે તેવું પત્નીએ જણાવ્યું છે. શું નિલેશે પોતે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાય છે. ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો પણ તેઓએ દાવો કર્યો છે. કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી, હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે. લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું. જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. એ તો પોતે જ, જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે. કોઈ ચિંતા નથી, અમુકનું આવે અને નિલેશનું નામ બદનામ કરી જયા છે. અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા, પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ, તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ, એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનું. એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવાના હોય. જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્કવાયરી કરવામાં એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય, અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા. કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા, ત્યાં સુધી એ ઘરેથી કઈ ન જ ગયા છે. તો સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યા. લોકશાહીના હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખાવ્યું છે. કુંભાણીના ફોટા પર શિંગ લગાવાયા છે. લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું આ લખાણ લખાવ્યું છે. સુરતમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે. કુંભાણીના ફોટા પર શિંગ લગાવવામાં આવ્યું છે. સુરતમાં આ રીતે કુંભાણીના ફોટા લગાવવામાં આવ્યા છે. જો કે પત્નીએ કંઈક અલગ જ દાવો કર્યો છે. પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે. લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સુરતમાં લખાયું છે અને સુરતમાં આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે. ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે. એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ગુમતા નજરે પડ્યા. શહેરના સન ફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે ચડ્યા. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા. સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે. કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી. કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ મળશે. જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે.
ત્યાં સુધી લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ અને આપને જાણીને નવાઈ લાગશે કે આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાવ્યું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવાર સાથે રાખી મતદાન કર્યું, સાથે લોકોને અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. મેં ખણે 2 વર્ષની છે, મેં સારી રીતે મતદાન આપ્યું, સુખી રહ્યું. વાલીબેન બા મારા મધર છે અને એ 102 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે. તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે, તો બધાએ મતદાન. વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. બારડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે. 102 વર્ષના આ બાદ છે અને જેઓએ મતદાન કર્યું છે, 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ, કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાપતો બંદોબસ, 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુરમાં બનાવાયા 2 હેલિપોર્ટ, હેલીપેડ બનાવવામાં આવ્યા, 30,000 ચૂકવવું પડશે ભાડું. ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે, કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? 4 સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા